પંચમહોત્સવનું મુખ્યમંત્રીના હસ્તે ઈ ઓપનિંગ કરાયું, પંચમહોત્સવનો ભવ્ય થયો પ્રારંભ. પંચમહાલ જિલ્લામાં આવેલ ચાંબાનેર પાવાગઢ તાલુકો હાલોલ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે, જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન વિકાસની રહેલ ભરપૂર શક્યતાઓ જોતા તેના યોગ્ય પ્રચાર પ્રસાર દ્વારા તેને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળે તથા તેની આગવી વિશિષ્ટ ઓળખ પ્રવાસીઓને આપી શકાય તથા સ્થાનિક રોજગારીની તકોમાં વધારો લાવી શકાય તે હેતુસર પંચમહોત્સવનું આયોજન પાવાગઢની તળેટીમાં વડા તળાવ ખાતે કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે 2022 દરમિયાન 25 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પંચમહોત્સવનું ઈ ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે આજથી શુભારંભ થનાર આ પંચમહોત્સવ થકી સાંસ્કૃતિક વારસો અને પરંપરાગત મૂલ્યોનું જતન થશે. તેમણે વધુમાં વધુ લોકો આ મહોત્સવનો લાભ લેશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે પરંપરાગત નગર ઉત્સવ અને સાંસ્કૃતિક ઉત્સવો થકી ભારતને વિશ્વગુરુ બનાવવા તરફ લઈ જવા રાહબર બનશે. આ સાથે તેમણે મહાકાળી માતાના ચરણોમાં વંદન કરીને પોતાની વાત પૂરી કરી હતી. આ પ્રસંગે હાલ ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર દ્વારા પ્રાસંગિક ઉદબોધન તથા અધિક જિલ્લા કલેક્ટર MD ચુડાસમા દ્વારા આભાર વિધિ કરાઈ હતી. સમગ્ર આયોજનને લઈને પ્રવાસન વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓનો પૂર્ણ કરી લેવામાં આવી છે. ત્યારે પહેલા દિવસે ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયક આદિત્ય ગઢવી દ્વારા સંધ્યા સંગીત રજૂ કરાઈ, જેમાં લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કુમારી કામિનીબેન સોલંકી, મુરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર, હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી DK બારિયા, પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિત વિવિધ મહાનુભાવો, હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કિરણ ગોહિલ, JDS TV, પંચમહાલ.